નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાંધ્ય સમાચાર. સાંધ્ય સમાચારની શરૂઆતમાં વાત કરીએ વડોદરાની, કે વડોદરામાં ન્યાય મંદિર પાસે મહિલા પોલીસે જુગારીઓ પર રેડ કરી હતી. રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસે ચાર જુગારીઓની ધરપકડ કરી છે. અને જુગારીઓએ નાસભાગ કરતા જ માહોલ ગરમાયો હતો, તો ચાર જુગારીઓ ભાગવામાં ક્યાંક સફળ પણ રહ્યા છે. અને દૂધવાળો જે મહોલ્લો છે ત્યાં પોલીસે રેડ કરી છે. એક જુગારી બેભાન થઈ ગયો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્થાનિક સૂત્રોની વાત માનીએ તો અગાઉ પણ આ જ સ્થળે મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આમ વડોદરામાં પોલીસે રેડ કરી છે. ન્યાય મંદિર પાસે મહિલા પોલીસે રેડ કરી છે. મહિલા પોલીસે જુગારીઓ પર સીધી જ રેડ કરી છે. રેડ કરતા જ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી અને મહિલા પીએસઆઈ કે જેમણે અગાઉ પણ રેડ કરી હતી એ જ મહિલા પીએસઆઈ આ રેડ કરી છે અને રેડને પગલે જ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ચાર જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી, તો ચાર જુગારીઓ ભાગવામાં ક્યાંક સફળ પણ રહ્યા છે અને એક જુગારી ક્યાંક બેભાન થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના મુજબ અગાઉ આ જ સ્થળે આ મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કુણાલ શર્મા. કુણાલ, જણાવો કે વડોદરામાં ન્યાય મંદિર પાસે મહિલા પોલીસે જુગારીઓ પર રેડ કરી હતી, શું છે આ સમગ્ર ઘટના અને કયા પ્રકારની રેડ જોવા મળી? કુણાલ જી, ચોક્કસ ન્યાય મંદિરનો દૂધવાળા વિસ્તાર છે, જ્યાં અવારનવાર જાહેરમાં અને ઘરની અંદર જુગારધામ પણ છે, ત્યાં પર ત્યાં જુગાર રમવામાં આવતો હોય છે, જેમાં વાડી મહિલા પીએસઆઈ છે જે એસજે તોમર, તેઓ અગાઉ રાત્રિમાં મોડા સુધી દુકાનો ચાલુ રહેતી હોય છે તેને બંધ કરાવવા ગયા હતા, ત્યારે તેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો. ત્યારે અહીંયા જુગારધામ બંધ કરાવવા માટે મક્કમ બનેલા જે મહિલા પીએસઆઈ છે એસજે તોમર, તેઓને એક અઠવાડિયાથી બાતમી મળી હતી કે હજુ પણ અહીંયા જુગાર રમવામાં આવે છે, જેને લઈને આજે પોતાના સ્ટાફ સાથે મહિલા પીએસઆઈએ રેડ કરી હતી, જેને લઈને જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી, જેમાં એક જુગારીઓ હતો તે સાયકલની દુકાનમાં ભાગ્યો હતો, જ્યાં પોલીસના બીકના કારણે તે બેભાન થઈ ગયો હતો. તેમ છતાં પણ પોલીસે ટીંગાટોળી કરીને તેની ધરપકડ કરી હતી અને કુલ 5 જણની ધરપકડ કરી છે. અન્ય 4-5 જેટલા જે ઇસમો છે તે ભાગી છૂટવામાં સફળ થયા છે. અને ઉલ્લેખનીય વાત એ છે કે આ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. હાલ ત્યાં સહિત ગણેશ ઉત્સવનું પણ આયોજન થઈ રહ્યું છે, ત્યારે ચુસ્ત બંદોબસ છે અને કોઈ કોમી હુલ્લડ ન થાય તેની તકેદારી ખાસ પોલીસ રાખી રહી છે. ત્યારે આ રેડના કારણે જે નાસભાગ મચી હતી સંવેદનશીલ વિસ્તારમાં, તેને લઈને વાતાવરણ ખૂબ જ તંગ બન્યું હતું, પણ પોલીસે ખૂબ જ ઉને વાપરીને જુગારીઓને પકડવામાં સફળતા મેળવી છે. ચલો કુણાલ, જુગારીઓને પકડવામાં પોલીસે સફળતા મેળવી છે. સવાલ એ થાય છે કે કેટલા સમયથી આ અહીંયા જુગારના અડ્ડા ચાલતા હતા અને બીજી વાત એ છે કે આપ કહી રહ્યા છો ખુલ્લે આમ ચાલતા હતા, આની પાછળનું કારણ શું છે? કુણાલ, થોડા સમય પહેલા જે ચંગા કરીને ચંગો છે તે જુગારધામ ચલાવે છે, ખૂબ જ એ કુખ્યાત છે, તેની પોલીસે ધરપકડ કરી હતી, તેનું સર્ચ પણ કાઢવામાં આવ્યું હતું અને તેનો ખોફ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વર્ષોથી અહીંયા જે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે તેના કારણે પોલીસ પણ જ્યારે ઘૂસ્યો ત્યારે તેમના પર હુમલો થતો હોય છે અને જુગારધામ જે છે તે બંધ પણ કરવામાં પોલીસ પ્રયાસો કરે છે પણ ફરી શરૂ થઈ જતું હોય છે, ત્યારે ફરી તેને બંધ કરવાનો પ્રયાસ રૂપે આજે રેડ કરવામાં મહિલા પીએસઆઈ કરી હતી. બિલકુલ કુણાલ, એક વાત એ પણ સામે આવે છે કે આ એ જ મહિલા પીએસઆઈ છે એસજે તોમર, કે જેમણે અગાઉ પણ ક્યાંક જે દુકાનો અને પાનના ગલ્લા ચાલુ રહેતા હતા ત્યાં બંધ કરાવવામાં આવ્યા હતા અને આ મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, આ એ જ પીએસઆઈ દ્વારા રેડ કરવામાં આવી છે. હા જી, જેવી રીતે વાડી પોલીસની વાત કરવામાં આવે તો વાડી પોલીસના તાબામાં મુખ્યત્વે સંવેદનશીલ વિસ્તારો છે અને જેમાં એવા જ મહિલા પીએસઆઈઓ કે જે પુરુષ પીએસઆઈઓ તેમને રાખવામાં આવે છે, જેઓ આવી જગ્યાએ સફળતાથી રેડ કરી શકે અને તેના કારણે જે મહિલા પીએસઆઈ એસજે તોમર અહીંયા છે અને તેઓ જયારે પાનના ગલ્લાઓ બંધ કરવા ગયા હતા મોડી રાત સુધી ત્યારે આમના ઉપર જ જીવલેણ હુમલો થયો હતો, તેમ છતાં તેઓએ પોતાની ફરજના ભાગરૂપે આજે અહીં રેડ કરી હતી. ચલો બિલકુલ કુણાલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમારા સંવાદદાતા છે કુણાલે માહિતી આપી કે દૂધવાળો મહોલ્લો છે ત્યાં રેડ કરવામાં આવ્યું છે એસજે તોમર, મહિલા પીએસઆઈ છે, અગાઉ પણ તેમણે લારી ગલ્લાને જે દુકાનો મોડી રાત્રિ સુધી ખુલ્લી રહેતી હતી ત્યાં બંધ કરાવવામાં સફળતા મળી હતી, પરંતુ તેમની પર હુમલો પણ થયો હતો. ચાર જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. નાસભાગ ચોક્કસ મચી ગઈ હતી, તો ચાર જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા છે. એક જુગારી બેભાન થઈ ગયો છે અને અગાઉ પણ જ્યારે આ પીએસઆઈ પર હુમલો થયો હતો વારંવાર એ જુગારના અડ્ડા ચાલતા હતા, ત્યારે આ રેડ કરતા જ આ વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે.